નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, જે રીતે ગણેશ જયરાશી જાડેજા અને દલિત યુવક સંજય સોલંકીનો જે મુદ્દો ચર્ચામાં છે એને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ પોલીસના એસપી સાહેબે એક પ્રેસ કોન્ફરન્સની અંદર પોતાનું નિવેદન આપ્યું છે. મિત્રો, આ નિવેદનની અંદર એસપી સાહેબે કેટલાક એવા ખુલાસા કર્યા છે જે નવે લગાડે છે. કારણ કે મિત્રો, જે વખતે જૂનાગઢના ડીવાયએસપી સાથે વાત કરવામાં આવી છે, જેમનું નામ છે હિતેશ ધાંધલિયા, એમને જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહી માટે જૂનાગઢ પોલીસની 4 ટીમો એક્ટિવ છે અને જેમાં જૂનાગઢની એલસીબી ટીમ પણ ખૂબ જ સક્રિય રીતે કાર્યવાહી કરી રહી છે. ત્યારબાદ મિત્રો, જૂનાગઢના એસપી સાહેબે એવું જણાવ્યું કે જે એલસીબી છે એને સફળતા મળી છે અને આજે સમગ્ર ઘટનાથી એની અંદર ટોટલ 10 લોકો ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી, જે અંતર્ગત 3 લોકોની ધરપકડ એલસીબીએ કરી છે અને એમના પર ખૂબ જ મોટી કાર્યવાહી કરવાની તેમજ અન્ય લોકોની પણ પૂછપરછ ચાલુ છે એવું એસપી સાહેબે કહ્યું છે. આ સિવાય પત્રકારો દ્વારા એસપી સાહેબને પૂછવામાં આવ્યું કે ગણેશ ગોંડલ ક્યાં છે અને એની ધરપકડ હજુ સુધી કેમ નથી થઈ, તો આનો જવાબ આપતા એસપી સાહેબે એવું કહ્યું છે કે એલસીબી જે ટીમ છે એ ગણેશગઢની અંદર પણ તપાસ કરીને આવી છે, પરંતુ ત્યાંથી ગણેશનો કોઈ પણ પતો મળ્યો નથી, જેને લઈને હાલ ગુજરાતની તમામ પોલીસને એલર્ટ કરવામાં આવી છે અને પોલીસની જે ટીમો છે એ ગણેશને ગોતવામાં લાગી ગઈ છે. તો મિત્રો, આ બાબતે તમારું શું માનવું છે કે ખરેખર પોલીસ જે છે એ નિષ્પક્ષ રીતે તપાસ કરશે કે શું પોલીસ ઉપર પણ કોઈ રાજકીય દબાણ છે જેના લીધે હજુ સુધી ગણેશ ગોંડલ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી? કારણ કે પોલીસ ધારે તો ભારતના કોઈ પણ અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આરોપીને ગણતરીના કલાકોની અંદર જ ઝડપી પાડે છે. પરંતુ મિત્રો, ગણેશ ગોંડલના ઉપર ફરિયાદ નોંધાય આજે 3જો દિવસ છે, આમ છતાં પણ પોલીસે એના પર કોઈ પણ કાર્યવાહી નથી કરી અને ના તો ગણેશ ધરપકડ કરી છે. તો મિત્રો, આ બાબતે એસપી સાહેબે શું કહ્યું છે આવો વિગતે જાણીએ. એ પહેલાં મિત્રો, આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દે. 20/5/2024 રાત્રે 11:30 ની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો, એના અનુસંધાને 3:30 પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું, એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10-11 માણસો અને 3 ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે ઈ વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાય હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ આરોપ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે. અને નંબર 2 ફેઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને 3જો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ,
એટલે આ ત્રણ લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. આરોપી સર અત્યારે ત્રણ પકડાયેલા છે, ફરિયાદીએ કેટલા આરોપી કીધેલા છે, હાલ એ પૈકીના કેટલા બાકી? ફરિયાદીએ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના દસેક માણસો અજાણ્યા, એટલે એ જે અજાણ્યા માણસો દસ છે એ પૈકીના ત્રણ છે. પેલા ફરિયાદીના એક્સેસ ને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કર્યું. આ લોકોનો રોલ છે. આજે આરોપીઓ પકડાયા છે, એ જે અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે? એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે. એ તપાસ હજી ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ માંગવાના? હાલના તબક્કે અમે 7 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં આ ત્રણ જણા સહયોગ કરે છે પોલીસ? હા, એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ, અમને જાણ કરવામાં આવી, અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી સોરી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ. આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે? ના, એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવેલું. આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે, ગેંગના માણસો છે કે કઈ રીતના છે? મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે. એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે, બરોબર. એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે, માથાકૂટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે, એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવેલા. વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ સાથે આપણે કબજે કરેલી. એટલે જે એમનો વચેટીયો છે એને મિત્ર ભાવે આ લોકોને અત્યારે સાથે લીધેલા છે. હાલ પૈસાની લેતી દેતી બાબતે ની કોઈ પેલી જણાઈ આવેલ નથી, પરંતુ આવ્યા છે એ લોકોના કહેવાથી જ. હા, ગુનાહિત ઇતિહાસ આમ તો જુગારનો ને એવો છે, પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આમસેકનો ગુનો દાખલ થયેલા છે. ના, અત્યારે હાલ નથી મળેલા. ત્યાંના પોલીસ સ્ટેશન ને પણ આપણે જાણ કરેલી છે, સ્ટેશન અને એ ડિવિઝન એને આપણે આરોપીઓની તપાસમાં ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહીંયા હસ્તગત કરીને આપવા માટે. હા, હાલના તકે અત્યારે તો અમારી પાસે એવી વિગત છે કારણ કે એ ડિવિઝન અને એલસીબી ગઈ.